हेलो, नमस्कार विद्यार्थी मित्रों। चैप्टर नंबर बे द्रावणों एमां थोड़ीक आगळ वात करिए। गईकालना लेक्चर में आपणे द्रावणोना प्रकारो अने द्रावणनी सांद्रता दर्शाववा माटेनी जुदी जुदी पद्धतिओना नाम विशे वात करेली। एमांनी एक पद्धति कदथी टकावारी ए आपणे जोई गयेला हता। आजना आ लेक्चर में द्रावणनी सांद्रतानी अभिव्यक्ति माटे बीजी अन्य पद्धतिनी वात करिए। एमानी पहली एक पद्धति हूँ लाऊं, दळ कदथी टकावारी, परसेंटेज डबल्यू बाय वी। मित्रों, परसेंटेज आए एटले गई काले कीधु ए रीते 100 ml द्रावण के 100 ग्राम द्रावण नी वात आवे। अहीं शू छे जो परसेंटेज डबल्यू बाय वी, डबल्यू ने हूँ दळ कहूँ एटले दळ भाग्या वी एटले कद। टकावारी 100 हो एटले आनुं अर्थघटन एम काढी शकीए आपणे, 100 ml द्रावण में जो कद छे छेदमां 100 ml द्रावण में ओगड़ेला द्राव्य पदार्थना ग्राम वजन ने वजन कद थी टकावारी कहे छे। इन शोर्ट, सौ टूकू कहूँ तो 100 ml द्रावणनी अंदर जेटला ग्राम पदार्थ तमे ओगाड़ो ए एमनी परसेंटेज डबल्यू बाय वी थयु कहेवाय। दाखला माटे उपयोगी छे एक सूत्र ए जोई लईए। परसेंटेज डबल्यू बाय वी केवी रीते आपणे फाइंड आउट करी शकीशुं? तो टकावारी डबल्यू बाय वी नुं सूत्र छे द्राव्यनुं वजन सेमां ग्राममां गुण्या 100, टकावारी 100 होय एटले छेदमां द्रावणનું કદ મિલીલીટરમાં લેશું। જનરલી આ પર્સન્ટેજ ડબલ્યુ બાય વી એકમ છે ને એ ઔષધિ રસાયણમાં, ઔષધિ વિજ્ઞાનમાં અને ફાર્મસીની અંદર ઉપયોગી થાય છે। ફાર્મસી શાખામાં બીજી એક સાંદ્રતા દર્શાવવા માટેની રીતનો પણ ઉપયોગ થાય છે, એ આપણે ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું। ફોર્માલિટી ફરીથી જોઈ લઈએ। દળ કદથી ટકાવારી શું છે? એ 100 ml દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્ય પદાર્થના ગ્રામ વજનને પર્સન્ટેજ ડબલ્યુ બાય વી કહેવાય। હજુ એક ટકાવારી લઈએ, પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ, પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ। બે જો ડબલ્યુ છે એટલે વજન છે, છેદમાં વજન એટલે વજન, વજનથી ટકાવારી અથવા દળથી ટકાવારી પણ અમને કહેવાય। ગઈકાલે આપણે કેમ પર્સન્ટેજ વી બાય વી લીધું હતું, એમાં આપણે કદથી ટકાવારી લીધું હતું, અહીંયા ડબલ્યુ બાય ડબલ્યુ છે એટલે દળથી ટકાવારી લેવાય। એનું અર્થઘટન શું કરવું? 100 ગ્રામ દ્રાવણ છે, અહીંયા ખાસ દ્રાવક નથી, જોઈ લેજો ભાઈ। 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય થયેલા પદાર્થના ગ્રામ વજનને વજનથી ટકાવારી કહેવાય। પર્સન્ટેજ ડબલ્યુ બાય વીની અંદર 100 ml દ્રાવણ હતું, અહીંયા પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુની અંદર 100 ગ્રામ છે, એટલો ફરક છે, ખાસ યાદ રાખીશું। 100 ગ્રામ દ્રાવણની અંદર, જો દ્રાવણ શબ્દ છે દ્રાવક નથી, 100 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ પદાર્થ તમે ઓગાળો છો એ પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ થાય। MCQમાં ઘણી વખત આ રીતના આ ટાઈપના દાખલા પૂછે છે એક એક માર્ક્સમાં, તો એના માટેનું સૂત્ર ઉપરનું કે આગલું જે સૂત્ર હતું એમ જ, પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર શું થાય? તો કે દ્રાવણમાં ઘટકનું દળ એટલે કે દ્રાવ્યનું દળ ગુણ્યા 100 છેદમાં દ્રાવણનું કુલ દળ। ખાસ કરીને આ દળથી ટકાવારી છે ને એ ઔદ્યોગિક રાસાયણિક અનુમાપનમાં ઉપયોગી છે। દાખલા તરીકે બજારની અંદર જે બ્લીચિંગનું દ્રાવણ મળે, આપણે જે અત્યારે સેનેટાઇઝર વાપરીએ છીએ, મ્યુનિસિપાલિટીવાળાને જે સેનેટાઇઝર વાપરે ને એમાં 3.62 ગ્રામ દળથી પર્સન્ટેજ, 3.62% ડબલ્યુ બાય વી છે ને, ડબલ્યુ બાય ડબલ્યુ સોડિયમ હાઇપોક્લોરાઇટનું પાણીમાં બનાવેલું દ્રાવણ એ લોકો વાપરતા હોય।
એમના પછી સાંદ્રતાને દર્શાવવા માટેની બીજી એક રીત લઈએ, પાર્ટસ પર મિલિયન, જેને પીપીએમ કહેવાય. ખૂબ જ નાનો એકમ છે. જ્યારે દ્રાવણની અંદર દ્રાવ્ય છે ને એ અતિ અલ્પ માત્રામાં ઓગાળેલો હોય, બરાબર સાંભળો, જ્યારે દ્રાવણની અંદર દ્રાવ્ય પદાર્થ અતિ અલ્પ માત્રામાં દ્રાવ્ય થયેલો હોય ત્યારે આ સાંદ્રતાનો ઉપયોગ કરવામાં આવે છે. ફરીથી, દ્રાવણમાં દ્રાવ્ય જ્યારે અતિ અલ્પ માત્રામાં હોય, અતિ અલ્પ જથ્થામાં હોય, ત્યારે સાંદ્રતાને દર્શાવવા માટેની કઈ ટેકનિક્સનો ઉપયોગ થાય? તો જવાબ આપણે ઇઝીલી આપી શકીએ, PPM, પાર્ટ્સ પર મિલિયન. પાર્ટ્સ પર મિલિયન ગણવા માટેનું એક સૂત્ર અહીંયા આપેલું છે. જુઓ, પાર્ટ્સ પર મિલિયન બરાબર જે તે ઘટકના પાર્ટ્સની સંખ્યા, એટલે કેટલો દ્રાવ્ય પદાર્થ ઓગાળ્યો છે એ, ગુણ્યા 10^6 છેદમાં દ્રાવણના બધા જ ઘટકોના પાર્ટ્સની કુલ સંખ્યા, એટલે જેટલા પદાર્થો દ્રાવણની અંદર ઓગાળેલા છે ઘટકો, એ દરેક ઘટકના પાર્ટ્સની સંખ્યા લેવી પડશે. સાંદ્રતાને જે પીપીએમ છે ને, એ દળથી દળ પણ લખી શકાય, કદથી કદ પીપીએમ પણ લઈ શકાય, અને દળથી કદ પીપીએમ પણ લઈ શકાય. પાણીમાં અથવા વાતાવરણમાં પ્રદૂષકોની સાંદ્રતા છે ને, એ ખાસ કરીને માઇક્રોગ્રામમાં હોય. 1 મિલિલીટરમાં 1 માઇક્રોગ્રામ હોય ધારો કે, તો 1 PPM થાય. પહેલાં જ મેં તમને કીધું, પીપીએમ ક્યારે યુઝ થાય? સાંદ્રતા જ્યારે દ્રાવ્યનો જથ્થો અતિ અલ્પ માત્રામાં ઓગાળેલો હોય ત્યારે યુઝ કરવામાં આવે. તો પાણી અથવા વાતાવરણની અંદર પ્રદૂષકોની સાંદ્રતા ખૂબ જ ઓછી હોય, ધારો કે માઇક્રોગ્રામમાં હોય, ત્યારે આ પીપીએમનો આપણે ઉપયોગ કરવો જોઈએ. સપોઝ 1 લિટર દરિયાનું પાણી છે, એનું વજન આપી દઉં, તો એમાં 8 ગ્રામ દ્રાવ્ય ઓક્સિજન થયેલો હોય, તો એનું પીપી કેટલા, પીપીએમ કેટલા થશે? તો કે 5.8 ગ્રામ પીપીએમ જેટલા થાય. કેવી રીતે? દરિયાના પાણીનું વજન કેટલું છે? 1030, 1 કિલો પાણીનું. એમાં ઓક્સિજન કેટલો ઓગળેલો છે? તો કે 6×10^-3 ગ્રામ, 10^6. આ પીપીએમનું સૂત્ર જ છે, જુઓ ભાઈ. એટલે આ બધાનું સદરૂપ આપશો એટલે 5.8 ગ્રામ એટલો પીપીએમ આવશે. એમના પછી આગળ લઈએ, મોલઅંસ એટલે શું? મોલઅંસ આપણે 11મા ધોરણમાં ઓલરેડી શીખી જ ગયા છીએ. દ્રાવણની અંદર જે તે ઘટકના મોલ અને કુલ મોલનો ગુણોત્તર લો તો જે જવાબ આવશે ને એને આપણે મોલ ફ્રેક્શન અથવા મોલ અંશ કહેશું. મોલ અંશને દર્શાવવા માટે જનરલી આપણે એક્સ નિશાની વાપરીએ છીએ. એક્સ બરાબર જે તે ઘટકના મોલ છેદમાં કુલ મોલ. એક્સ બરાબર શું થશે? જે તે ઘટકના મોલ છેદમાં દરેક ઘટકના કુલ મોલ, એટલે દરેક ઘટકના મોલનો સરવાળો ગણી નાખો. ધારો કે મારી પાસે 2 ઘટક છે, એ અને બી, દ્વિઅંગી દ્રાવણ છે એટલે 2 ઘટક છે, બરાબર. હવે એના મોલની સંખ્યા સપોઝ માની લો કે એન એ છે, બીના મોલની સંખ્યા એન બી છે. તો હવે મારે એનો મોલ અંશ ગોતવો છે, તો એક્સ એ બરાબર શું થશે? તો કે જે તે ઘટકના મોલ એટલે એના મોલ છેદમાં મોલ અંશનો સરવાળો, કુલ મોલ એટલે એન એ પ્લસ એન બી. ધારો કે 1 કરતાં વધુ ઘટકો હોય તો જે તે ઘટકનો મોલ અંશ લેવા માટે જે તે ઘટકને હું આ કહું, તો એક્સ આય બરાબર એન આય છેદમાં દરેકના ઘટકનો મોલનો સરવાળો કરી નાખીએ. બીજું એક વસ્તુ ખાસ યાદ રાખીએ, દ્રાવણની અંદર બધા જ જેટલા ઘટક હોય ને દરેક ઘટકના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થાય. મોલ અંશનો જવાબ કોઈ દિવસ 1થી મોટો ના આવે. ધારો કે આનો મોલ અંશ 0.4 આવ્યો તો આનો 0.6 જ આવે. બેયનો સરવાળો કરો ને એટલે 1 થાય. ખાસ વસ્તુ યાદ રાખશું.
મોલ્સ છે એ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે નહીં, કારણ કે જો કદ ને એવું કંઈ આવે જ નહીં, વજન નહીં, બરાબર, ડાયરેક્ટલી કદ આવતું નથી, સાંદ્રતા ઉપર આધાર ના રાખે. તાપમાનથી પણ મોલ્સ છે એ સ્વતંત્ર છે. એમના પછી લઈએ મોલારિટી. એક લીટર દ્રાવણમાં એક ક્યુબિક ડેસીમીટર ઘન છે, ડીએમ ઘન. એક લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યની મોલની સંખ્યા એટલે મોલારિટી કહેવાય. મોલારિટીનું સૂત્ર મોલ ભાગ્યા દ્રાવણનું કદ લીટરમાં. 11મા ધોરણમાં ઓલરેડી વી હેવ ટુ લર્ન ધીસ. ધારો કે 0.25 મોલર એનએઓએચનું દ્રાવણ છે, તો એમ સમજવું પડે કે એક લીટર એનએઓએચમાં, એક લીટર દ્રાવણની અંદર 0.25 મોલ એનએઓએચ મેં ઓગાળેલો છે, એટલે આ 0.25 મોલર થયો. ત્યારબાદ આવશે મોલાલિટી. મોલાલિટી, મોલાલિટી છે એ કિલોગ્રામ વજન ઉપર હોય. જો એક કિગ્રા દ્રાવક, ખાસ વસ્તુ યાદ રાખશું, પહેલા કે બીજા લેક્ચરમાં જ મેં તમને કીધું હતું, એક કિલોગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યની મોલની સંખ્યા એટલે મોલાલિટી. મોલાલિટી બરાબર મોલ છેદમાં દ્રાવકનું દળ છે કિલોમાં, જો કેજીમાં છે. ઓલું હતું દ્રાવણનું કદ હતું લીટરમાં, આટલો ફરક છે. ધારો કે મારી પાસે 1 મોલલ KCLનું દ્રાવણ હોય, 1 મોલલ KCLનું દ્રાવણ છે બરાબર, તો એનું અર્થઘટન કેમ કરવું? તો કે 1 કિલોગ્રામ પાણીની અંદર 1 મોલ KCL મેં ઓગાળેલો છે, તો દ્રાવણ જે બનશે એની સાંદ્રતાને 1 મોલલ એવું આપણે કહી શકીશું.